મહુવાના વાગનગરના રહેણાંકમાં આધેડનો મૃતદેહ પડ્યો હોવાના અનુસંધાને પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે મૃતદેહને પીએમઆરથી ખસેડી મોતના કારણ અંગેની તપાસ હાથ ધરી હતી. મહુવા વાગનગર પાસેના કુંડલ ઢસિયા નજીક રહેતા રમેશભાઈ દુસાભાઈનો મૃતદેહ ઘરમાં પડ્યો હોવાની જાણ પરિવારજનોને થઈ હતી, જ્યારે મૃતકના ગળા ઉપર વાગ્યાના નિશાન કે ગળું દબાવ્યા હોવાના નિશાન મળી આવતા જેના અનુસંધાને પરિવારજનોએ પ્રથમ પોલીસને જાણ કરી હતી. બાદ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરતા મૃતક રમેશભાઈના પરિવારજનોએ મોત અંગે આશંકા વ્યક્ત કરતા પોલીસે મોતના કારણ અંગે મૃતદેહને પીએમઆરથી ખસેડી તપાસ હાથ ધરી હતી. પેલા પપ્પાને માર્યા ને પછી મને મારી ને ઉડેલો ઉડાશે પાછો પાવડેલો મને પાછો મારવા આવ્યો. કેટલા જણા હતા? ચાર, બધા થઈને પાંચ જણા હતા. કોણ કોણ હતું એમાં નામ આવડે છે કોઈને? હા, એના એક વિજયભાઈ નું બોલા, વિજયભાઈ નું છોકરો નામ પપ્પો છે ને એમનું નામ દીપ છે ને એમનું નામ મીતાબેન છે. રહે છે ક્યાં એ લોકો? એ લોકો કુંડલ મારી પોસ્ટ નામ કરવા. કોનું પોસ્ટ નામ કરવા આવ્યા છો? મારતા મારતા